2024ની લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની બહુચર્ચિત રાજકોટ લોકસભા બેઠક, જ્યાં અત્યાર સુધીમાં પહેલા રૂપાલા થકી ક્ષત્રિય સમાજનો વિવાદ અને અત્યારે બંને ઉમેદવાર પટેલ હોવાથી પાટીદારોમાં આંતરિક વિખવાદો ઊભા થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને હવે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપો કરાઈ રહ્યા છે કે હારની બીકથી ભાજપ લેવા પટેલ સમાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાં હાલ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે રાજકોટ બેઠક પર સૌથી વધારે લેઉવા પાટીદાર મતદાર છે અને પરેશ ધાનાણી એ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. આ સાથે જ પરસોત્તમ રૂપાલા એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. રાજકોટ લોકસભા બેઠકમાં આ બંને પાટીદારો વચ્ચે જંગ જામવાનો છે. લોકસભાની ચૂંટણીને હવે 3 દિવસ બાકી છે અને કોઈ પણ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, જેને લઈને હવે રાજકોટમાં અત્યારે લેઉવા પાટીદારના ઉમેદવારને જીતાડવા માટે એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે. આ પત્રિકાથી લેઉવા અને કડવા પાટીદાર સમાજ બંને વચ્ચે આંતરિક વિખવાદ ફેલાતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભાજપ શહેર પ્રમુખ પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે આ પ્રકારની પત્રિકા પરેશ ધાનાણીના સમર્થકો દ્વારા વાયરલ કરવામાં આવી છે. આ રજૂઆતની ગણતરીના કલાકોમાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને લેઉવા પાટીદાર સમાજના 4 યુવકોને ધરપકડ કરવામાં આવી, જેને લઈને હવે કોંગ્રેસ આગેવાનો મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા અને લેઉવા પાટીદારોને નિશાન બનાવવાના હોવાના કોંગ્રેસ પાટીદાર મહિલા નેતા પીનલબેન સાવલિયા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પહેલાથી જ આ બેઠક પર વિવાદો ચાલી રહ્યા હતા અને હવે આ પ્રકારે પત્રિકાને લઈને એક નવા વિવાદની શરૂઆત થઈ ગઈ છે. હવે ક્ષત્રિય આંદોલનની સાથે લેઉવા વર્સિસ કડવા પાટીદારના મામલે રાજકોટના રાજકારણમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સાંભળો આ મામલે પીનલબેન સાવલિયાએ શું કહ્યું. એક પત્રિકા કઈ બહાર પડી છે એને જોઈને આજે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ 5 લેવા પટેલના છોકરાઓને અત્યારે નજર કે આતંકવાદીની જેમ કર્યા છે. હમણાં આપણે થોડા ટાઈમ પહેલા જોયું તો પરસોત્તમભાઈ રૂપાલાએ જે બહેનો દીકરી ઉપર નિવેદન આપ્યું હતું તો એની ઉપર ક્ષત્રિય સમાજની કેટલી બહેનો રોડ ઉપર આવી ગઈ છે, તો શું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી? માત્ર ને માત્ર અરજી લેવામાં આવી હતી, તો શા માટે લેવા પટેલ સમાજને એકની જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી રીતના હેરાન કરે છે? આની પહેલા પણ જયારે પાટીદાર આંદોલન હતું ત્યારે અમારા 14 છોકરાઓ સહિત થયા હતા, ત્યારે પણ સરકારે આવી રીતના અમારી ઉપર દમન ગુજાર્યું હતું. તો દર વખતે લેવા પટેલ સમાજ જ શા માટે આના માટે હિસ્સો બને છે? કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે લેવા પટેલ સમાજના લોકોને કેદ કરવામાં આવે છે. હવે આવતીકાલથી સમાજ શેરી અને ગલીએ નીકળશે અને 7 તારીખે નો જવાબ આપશે કે સરકાર શા માટે આવું કરે છે. અને જો લેવા પટેલ સમાજ ઉપર દર વખતે આ વસ્તુ કરવામાં આવશે તો આ વખતે લેવા પટેલ સમાજ એને જવાબ આપશે અને 18-18 વરણ અમારા લોકોની સાથે છે. પટેલ સમાજને દબાવવા માંગે છે એ રીતનો મેસેજ અત્યારે સમાજમાં પણ વાયરલ થયો છે અને અમને પણ એવું લાગે છે. એટલે આનો જવાબ અમે લોકો કાલે સવારે બધા રોડ ઉપર નીકળી અને વ્યવસ્થિત રીતના આપશું. અને બધા સમાજ અત્યારે અમારી હારે છે, એટલે 7 તારીખે જયારે ચૂંટણીનું આપણે ઇલેક્શન છે ત્યારે બટન દબાવીને આનો જવાબ સરકારને વ્યવસ્થિત રીતના મળી જશે. ના, કાયદાકીય બંધારણમાં 19 મુજબ એવી જ જોગવાઈ છે કે લોકો બંધારણમાં પોતાનો કોઈ પણ જાતની રજૂઆત હોય કરી શકે. હા, કોઈ આક્રમણ પોલીસે શું જેનાથી બેનો રોડ ઉપર હતી, છતાં પણ એક પણ અરજી કે એક પણ ફરિયાદ થઈ છે? અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.